હાય એવરી વન ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારી ચેનલમાં મારા ગુજરાતી વ્લોગમાં તો સવાર થઈ ગઈ છે અને મારી શુગર ફ્રી ચા બની રહી છે તમે જોઈ શકો છો સવારે જાણે ચા ના પીએ તો આખો દિવસ જતો નથી એવું થાય છે ચા પીએ પછી જાણે દિવસની શરૂઆત થાય છે એન્ડ મારી આદુવાળી સુગર ફ્રી ચા હોય છે એટલે પીવામાં પણ હેલ્ધી હોય છે તમે આરામથી થોડી થોડી વારે ચાની ચુસ્કી માણી શકો છો અને અહીંયા હું દૂધ ગરમ કરી લઈશ સાથે સાથે આ ચીકુમીકુનું ચીકુમીકુનું દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે મેં એ લોકોનું બોન્ડવીટા બનાવતી હોઉં છું તો ચીકુમીકુને બોન્ડિટા આપી દઈશ કે જેથી એ લોકો પણ અમે લોકો ચા પીએ ત્યારે એ લોકો પણ સાથે બોન્ડેટા પી અને નાસ્તો કરી લે બ્રેકફાસ્ટ કરી લે અને મારી ચા અને ચા જોડે મારો નાસ્તો તૈયાર છે નાસ્તા વગરની ચા મને ગમતી નથી તો અને હા આ મારી ફેવરેટ મમરી છે એકચ્યુઅલી આને ફૂલવડી કહેવાય છે પણ મા અમે મારા પિયર પક્ષમાં અને હું આને મમરી કહે છે અને હું આને મમરીથી જ ઓળખતી એવું છું બાકી આને કહેવાય છે ફૂલવડી અને આ હાથે બનાવેલા ખાખરા છે કે જે મેં એક ગૃહ ઉદ્યોગવાળા બેન પાસેથી લીધા હતા અને મેં આ તમે જોયું હોય તો મારા પહેલાંના વ્લોગમાં આમળા મેં બહુ બધા આથિયા હતા તે હવે પૂરા થયા છે અને બસ હવે થોડાક જ રહ્યા છે આથેલા આમળા કારણ કે આમળા બી બહુ જ હેલ્ધી હોય છે અને એકદમ ફ્રેશ ફ્રેશ લીલા મરચા લાવી હતી તો હું એને વોશ કરીને એના ડિટ્ટા કાઢી લઈશ અને ત્યારબાદ એને કોટનના કપડામાં પાથરી અને એને સરસ રીતના લૂછી દઈશ અને ત્યારબાદ હું એને ફ્રીજમાં સ્ટોર કરીશ તો આ લીલા મરચાં છે લોંગ ટાઈમ સુધી આવા લીલા મરચાં જ રહે છે ફ્રીજમાં શાકભાજી કેવી રીતના સ્ટોર કરવું એનો વિડીયો હું જલ્દી જ બનાવી દઈશ અને તમારી સામે તમારી સાથે શેર કરીશ પણ હાલ આ મરચાંને મેં આ રીતના કરી દીધું છે બસ હવે આને પૂરા સરસ રીતના આનું જે બધું ડ્રાયનેસ છે જતું હતું ત્યારબાદ હું એને ફ્રીજમાં સ્ટોર કરી દઈશ અને આ છે કાચા કીડા મારા ગાર્ડનમાં ગાર્ડન વિડીયો બી બતાવવાનું તમને બાકી છે બહુ જલ્દી બતાવીશ જે રીતના ટાઈમનું સેટિંગ થાય મારા ગાર્ડનમાં કાચા કેળ મેં ઉગાડ્યું છે તો આ કાચા કેળા થયા છે મેં એને વોશ કરીને મૂકી દીધા છે આની વેફર બની શકે છે આનું આની સબ્જી બની શકે છે ઇવન કાચા કેળાના તો ઘણી બધી લીલા લસણના ભજીયા શિયાળામાં લીલા લીલું લસણ એકદમ તાજું તાજું મળે છે તો આપણે લીલા લસણના ભજીયા બનાવીશું કે જે બહુ જ ટેસ્ટી લાગે છે તમે એને સવારે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો લીલા લસણને મેં સમારી અને વોશ કરી લીધું છે પહેલાં તો એને એકદમ ઝીણ સમારવાનું છે બને એટલું બારીક સમારી અને એને વોશ કરી લો અને એનું પાણી બધું જે થોડું કાણાવાળા ટોપામાં નીતરાઈ લો અહીંયા મેં એક બાજુ ગેસ ઓન કરી અને માપનું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે તમે જોઈ શકો છો કે હવે આપણે તૈયાર કરીશું એનું મિક્સચર તો તમે લીલા લસણમાં મેં અહીંયા એક વાડકી જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે તમે તમારું લસણ હોય એ પ્રમાણે ચણાનો લોટ એડ કરશો અહીંયા મારું લીલું લસણ વધારે છે એટલે મેં ચણાનો લોટ વધારે એડ કર્યો છે ત્રણ આખી ચમચી મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે જો તમારે પેસ્ટ તમારી પાસે ના હોય અથવા તો પેસ્ટ ના એડ કરવી હોય તો તમે લીલા મરચાંને એકદમ ઝીણા સમારી લો અને એડ કરી દો અને અહીંયા મેં અડધી ચમચી કરતાં પણ ઓછો કુકિંગ સોડા એટલે કે ખાવાનું સોડા એડ કર્યું છે એકદમ ઝીણા લીલા મરચાં સમારી દેશો તો પણ વાંધો નહીં અને પેસ્ટ એડ કરશો તો પણ વાંધો નહીં અને આ છે અજમો અજમાને હાથ વડે આવી રીતના મસળી અને એડ કરી દો લીલા લસણના ભજીયામાં લાલ મરચું જતું નથી હળદર જતી નથી આ ભજીયા એકદમ લીલા લીલા જ લાગે છે કે જે જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય છે ટુ ટેસ્ટ મીઠું મેં અહીંયા એડ કરી દીધું છે બસ હવે બીજું કંઈ એડ નથી કરવાનું તમે જોઈ શકો છો કે અને થોડુંક ધાણાજીરું પાવડર મેં એડ કર્યું છે કારણ કે આ ભજીયા લીલા હોય છે એટલે આપણે હળદર ને લાલ મરચું નહીં એડ કરીએ થોડું થોડું પાણી એડ કરીને આપણે ખીરું તૈયાર કરી દઈશું ચણાનો લોટ લીલા મરચાં થોડું કુકિંગ સોડા ટુ ટેસ્ટ મીઠું અને થોડું ધાણાજીરાનો પાવડર એડ કરી અને આપણે ખીરું બનાવી દેવાનું છે પાણી તમે જોઈ શકો છો હું એકદમ થોડું થોડું એડ કરી દઈ છું જો વધારે પાણી એડ કરશો તો ખીરું ઢીલું થઈ જશે એટલે તમારી જોઈએ પ્રમાણે ખીરાના પ્રમાણમાં જ તમે પાણી પાણી એડ કરો અને હાથ વડે જ ખીરું બનાવો હાથ વડે સરસ મજાનું ખીરું જેવું આપણે ભજીયાનું બનાવીએ છીએ મેથીના કૂંટાનું તેવું બનાવી દો અને તમે જુઓ છો લાસ્ટમાં હું ગરમ તેલ એક મોટી ચમચી ગરમ તેલ એડ કરવાનું છે આ ખીરામાં તો ગરમ તેલ એડ કર્યા બાદ મારું તેલ મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું તો તમે જોઈ શકો છો કે હું અહીંયા ચમચી વડે ભજીયા ઉતારી રહી છું તો અહીંયા હું ખાલી એક ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપું છું ફ્રેન્ડ્સ કે જે લોકો કુકિંગમાં નવા છે કે જે લોકોએ બહુ વખત ભજીયા તળ્યા નથી એ લોકો હંમેશા જ્યારે ભજીયા તળે ત્યારે આવી રીતના જો નાના ભજીયા તળવા હોય તો ઓછી માપની સાઇઝના તો નાની ચમચીનો ઉપયોગ કરે અને જો મોટા ભજીયા તળવા હોય તો થોડીક મોટી ચમચીનો ઉપયોગ કરે પણ ચમચીનો ઉપયોગ કરે કેમ કે જે લોકોએ જેને બટાકા વડા અથવા ભજીયા તળવાની બહુ તેવું નથી એ લોકો દજાઈ શકે છે એટલે આ ટ્રીક એમની માટે છે બાકી જેને હાથ વડે ફાવતું હોય એ હાથ વડે કરી શકે છે તો તમે ચમચી વડે ભજીયા તળશો તો પણ વાંધો નહીં કઈ ભજીયાના શેપમાં બહુ ફરક નથી પડી જવાનો તો એને સરસ રીતના પછી તમે મીડિયમ ગેસ પર તળી દેવાના છે તમે જોઈ શકો છો કે મેં એને તળી દીધા છે એને સરસ રીતના કૂક થઈ જાય એ રીતના એને તળી દેવાના છે અને લીલા લસણના મારા ભજીયા તૈયાર છે સાથે મરચાં પણ ફ્રેશ સ્વાગત છે તમારું મારી ચેનલમાં મારા ગુજરાતી બ્લોગમાં તો આઈ હોપ તમે બધા મજામાં હશ તો ખુશ હશો અને હેલ્ધી હશો અને કોરોનાના એમિક્રોનના કેસ વધી રહ્યા છે ગુજરાત સરકારે સ્કૂલોમાં પણ રજા આપી દીધી છે અત્યારે મારા બાળકો પણ ઘરે છે તો પ્લીઝ તમારી તબિયતનું તમારી હેલ્થનું ધ્યાન રાખશો અને તમે જુઓ તો ફ્રેન્ડ્સ એક બાજુ ઠંડી ઠંડી કે મારું કામ તો ઠંડી એટલી બધી પડી રહી છે છેલ્લા બે ત્રણ દિવસમાં તો એટલી બધી ઠંડી પડે છે કે જેની કોઈ વાત નહીં મારું તો ઘરે જ જાણે એસીવાળું ઘર થઈ ગયું છે એટલી બધી ઠંડી લાગે છે બધું બધા બારી બારણા હું બંધ જ રાખું છું તો પણ એટલી બધી ઠંડી લાગે છે તો ઠંડી કે મારી મારું તો એક બાજુ ઠંડી બરાબર ચાલી રહી છે ને આવી ઠંડીમાં બાળકોને શરદી ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે શરદી જો બાળકોને થાય તો શરદીની બેન છે તાવ અને ખાંસી તો શરદી થાય તો બાળકોને તાવ આવી જાય છે અને તાવ આવી જાય તો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ખાંસી પણ થઈ જાય છે અને મારી મીકું જે નાની મીકું છે એને જો શરદી થાય ને તો મેં માર્ક કર્યું છે કે જો એને શરદી થાય તો એને બીજા ત્રીજા દિવસે તાવ આવી જ જાય છે ખાંસી તો ના થાય ખાંસી તો એને કંઈક ખાતું હોય બહુ વધારે તો થતી હોય છે પણ જો એને શરદી થાય તો એને તાવ આવી જાય છે એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે છે કે એને શરદી ના થાય કારણ કે પછી તાવ આવી જાય પાછું એક તો એક બહુ જો મીન્સ મારે એને કહેવું પડે છે ખવડાવવું પડે છે બાકી એ ખાતી નથી એમ વધારે એમ એટલે બાળકોની વધારે ચિંતા થાય અને બસ આ બે હજાર બાવીસનો મારો પહેલો વ્લોગ છે એકચ્યુલી વ્લોગમાં હું રેગ્યુલર રહેવા માગું છું પરંતુ ઘરમાં દસ કામ હોય છે કે મને એટલો ટાઈમ નથી મળતો તો જ્યારે જ્યારે મને થોડો ઘણો ટાઈમ મળે ત્યારે ત્યારે હું મારા ગુજરાતી વ્લોગ તમારી સમક્ષ શેર કરું છું અને જે મેં લીલા લસણના ભજીયા આજની રેસીપીમાં તમને બતાવ્યા તો મને એવું થયું કે કોઈને એવું થતું હશે કોઈ વ્યુઅરને કે એક બાજુ સુગર ફ્રી ચા પીવે છે અને એક બાજુ તળેલા ભજીયા ખાય છે લીલા લસણના પરંતુ લીલા લસણના ભજીયા હું નાની હતી ને ત્યારથી મેં વિન્ટરમાં ખાધા છે એકચ્યુઅલી મમ્મી બહુ જ એટલે બહુ જ સરસ લીલા લસણના ભજીયા બનાવે છે એટલા સોફ્ટ બનાવે છે ને કે તમે જો સવારમાં બ્રેકફાસ્ટમાં લીલા લસણના ભજીયાને ચા ખાઓ ને તો તમે લંચ પણ ના માગો એટલા સરસ અને હા એની સાથે તળેલા મરચા બહુ જ ટેસ્ટી લાગતા હોય છે તો વિન્ટરમાં જે મારી ફેવરેટ રેસીપી છે એકવાર તો ખાવી બને છે તો મેં જે લીલવાની તુવેરના લીલવા આવે તુવેરના દાણા એની કચોરી તો મેં વિન્ટરમાં વન ટાઈમ બનાવી દીધી અને બહુ સરસ બસ વધારે બનાવી હતી કે ફ્રીજમાં મૂકી દીધી બીજા દિવસે પણ ઓવનમાં ગરમ કરી અને મેં ખાધી હતી એટલી એટલી મેં વધારે બનાવી દીધી તો મારી વિન્ટર રેસીપીમાં એ તુવેરના લીલવાની કચોરી થઈ ગઈ જે મારે મીન્સ ખાવી હતી હું પણ થોડી ફૂડી તો છું અને હા લીલા લસણના ભજીયા તો લીલું લસણ પણ મમ્મી લાવી હતી સરસ મજાનું ઝીણું ઝીણું સમારીને તો એના ભજીયા પણ મેં બનાવી દીધા કે અને એની સાથે તળેલા મરચાં પણ શું કહેવાય કે મેં લઈ લીધા એકચ્યુઅલી તમને હું લીલા લસણના ભજીયાની વાત કરું તો તળેલા મર મરચાં નહોતા મારી પાસે મરચાંની પેસ્ટ હતી પણ જે લીલા મરચાં ફ્રેશ આવે કે જે જ્યાં જોડે આપણે જોતા હોય તો મરચા નતા હતા તો બસ એક ટાઈમમાં નિલેશ ઘરે આવતા હતા તો નિલેશ ઘરે આવતા હતા તો મેં એમને એવું કીધું કે ક્યાંય બી વચ્ચે કોઈ લારીવાળા ભાઈ હોય કે ક્યાંય બી કોઈ જગ્યાએ તમને શાક દેખાય તો તમે લીલા મરચાં લઈ લો ફ્રેશ એમ બીજું કંઈ નહીં લાવો તો ચાલશે પરંતુ લીલા મરચાં લઈને આવું કારણ કે હું લીલા લસણના ભજીયા બનાવું છું તો એવા લઈને આવ્યા અને મેં પછી વોશ કરી અને ભજીયા સાથે તળિયા પણ ખરા તો એકદમ ફ્રેશ લીલા મરચા તળિયા હતા તો મજા આવી હતી એમ તો વિન્ટર રેસીપીમાં એવી રીતના હું લેતી હોય છું જેમ કે ગાજરનો હલવો વિન્ટરમાં એક વખત તો હું બનાવતી જાઉં છું એમ તે બધી મારી વિન્ટર રેસીપી છે તો કોઈ વખત તો બને છે તો ચોક્કસથી તમે છે ને બ્રેકફાસ્ટમાં બનાવજો આ લીલા લસણના ભજીયા ઇવન તમે ડિનરમાં પણ બનાવી શકો છો પણ બ્રેકફાસ્ટમાં બનાવું તો ચા સાથે બહુ જ સરસ લાગશે તો તમે ટ્રાય ચોક્કસ કરજો અને ફરી મળીએ એક નવા ગુજરાતી બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ